ત્યારે યુવાનને ગંભીર ઈજાઓ થવા પામી છે, ત્યારે તેને ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે ઘટના બનવા પામી છે ઉના તાલુકામાં, જે એક ઘટના બનવા પામી છે ગીર ગઢડા તાલુકામાં કરણી ગામની સીમમાં એક દીપડા યુવાન પર હુમલો કર્યો છે. હુમલાની ઘટના છે, 20 વર્ષે યુવાન પર એક દીપડાએ હુમલો કર્યો છે. ત્યારે આજે ખેતર વિસ્તાર હોતા હોય છે તેમાં જે દીપડો છે, દીપડાના શિકારની વાતો તો આવતી જ હોય છે. પણ જ્યારે આજનો જે બનાવ છે, આજે જે બનાવ બનવા પામ્યો છે તે ગીર ગઢડા તાલુકાનો છે. ગીર ગઢડા તાલુકામાં એક યુવાન પર એક દીપડાએ હુમલો કર્યો હતો. આજે યુવાન છે તે 20 વર્ષે હોય તેવું જાણવા મળ્યું છે. અને આજે યુવાન છે તે બકરા ચરાવવા માટે ગામમાં પોતાના બકરાને લઈને ગયો હતો, ત્યારે અચાનક જ દીપડાએ બકરા પર હુમલો કર્યો હતો. અને બકરાને બચાવવા જતાં જે યુવાન છે તે દીપડાની અડફેટે આવી ગયો હતો અને દીપડાએ ત્યારબાદ યુવાન પર હુમલો કર્યો હતો. અને આજે યુવાન છે તેને ગંભીર રીતે ઈજાઓ થવા પામી છે. કેટલાક જે દીપડો છે તે દીપડાના દાંતના નિશાન છે અને સાથે સાથે પંજાના નિશાન પણ આજે યુવાન છે તેના શરીર પર જોવા મળી રહ્યા છે. તો આજ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ભાવેશ ઠાકર. જે અંગે માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા ભાવેશ ઠાકર સોમનાથથી. જી ભાવેશ, જણાવશો કે જે ગઢડા તાલુકામાં એક ગામ છે જેમાં દીપડા એક યુવાન પર હુમલો કર્યો છે, તો શું છે આ અંગેની માહિતી? જે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાનું ગીરગઢડા તાલુકા, જે ગીર બોર્ડર ને અડીને આવેલ ગીરગઢડા તાલુકો છે, તેનું એક ગામ છે કરણી ગામ છે. જ્યાં કરણી ગામ ની સીમમાં યુવાન આજ રોજ પોતાના બકરા ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક દીપડો બકરાનો શિકાર કરવા આવ્યો હતો અને યુવાન બકરાને બચાવવા જતા યુવાન જ દીપડાનો શિકાર બન્યો હતો ને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને તેને ગંભીર ઈજાઓ પહોંચતા તરત જ આસપાસના લોકોએ ભેગા થઈ 108 મારફતે તેને ઉના લઈ આવ્યા હતા. ઉના તેને સારવાર આપ્યા બાદ તેના ગંભીર ઈજાઓ વધુ હોવાના કારણે તેનો જુનાગઢ રિફર કરેલ છે અને જનરલ ખાતેને જાણ કરવામાં આવેલ છે. જી, અને આ અંગે વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જી, ગામમાં અત્યારે દીપડાના આતંકથી ભયનો માહોલ ફરી વળ્યો છે અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જલ્દી કરી અને આ દીપડાને પાંજરે પૂરવામાં આવે છે. જી, માહિતી બદલ આભાર આપનો. તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું તો ગીર ગઢડા તાલુકામાં કરણી ગામની સીમમાં એક દીપડા યુવાન પર હુમલો કર્યો છે. તો હુમલાની ઘટના સામે આવી છે ત્યારે 20 વર્ષીય યુવાન પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આજે યુવાન છે તેને ગંભીર રીતે ઈજાઓ થવા પામી છે. ત્યારે તેને ઉનાના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ત્યારબાદ તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યું છે. તો આ અંગે માહિતી આપી છે અમારા સંવાદદાતાએ. જે પ્રમાણે માહિતી જણાવ્યા પ્રમાણે ગીર ગઢડા તાલુકાની આ જે ઘટના છે, તાલુકાના કરણી ગામની સીમમાં એક દીપડા યુવાન પર હુમલો કર્યો છે. તો અત્યારના બ્રેકિંગમાં બસ આટલું જ. જોતા રહોને ગુજરાત ન્યૂઝ, કારણ કે જે બ્રેકિંગ ન્યૂઝ હોય છે તે સીધા સચોટ અમે આપની સમક્ષ લઈને આવીએ છીએ. નમસ્કાર.